નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણી તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન તેમજ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ આજે દસ પ્રશ્નો છે તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે આપણો આ ડેલી જીકે છે તો મિત્રો તમે તમારા જવાબો લખો નીચે હું આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટે યાદ રાખી લેજો મિત્રો કઈ પણ વસ્તુ ભારતમાં નહીં બનતી હોય વિશ્વમાં પ્રથમ હોય ગુજરાતમાં પ્રથમ હોય તો આવી વસ્તુ છે ને પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે તાજેતરમાં ભારતનું પ્રથમ અમ્પ્યુટી ક્લિનિક ક્યાં ખોલવામાં આવ્યું તમારા મનમાં થતું હશે અમ્પ્યુટી એટલે શું તો અમ્પ્યુટી એટલે શું થાય અપંગ યાદ રાખજો તો જવાબ રહેશે ચંદીગઢમાં ચંદીગઢમાં ભારતનું પ્રથમ અમ્પ્યુટી ક્લિનિક છે તે ખોલવામાં આવ્યું છે ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે તો ચંદીગઢની અગ્રણી તબીબી અને સંશોધન સંસ્થા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્જ્યુકે એજ્યુકેશન એન્ડ રિસર્ચ તેના દ્વારા ભારતમાં આ પ્રકારનું પ્રથમ કમ્પ્યુટર ક્લિનિક છે તે શરૂ કરવામાં આવ્યું છે અને આ શરૂ કરવાનો મુદ્દે મુખ્ય ઉદ્દેશ શું છે તો સમાજમાં નજીકના સામાન્ય કાર્યાત્મક માનવી તરીકે અપંગને લાવવાના આ પહેલ સમાજમાં પુનર્વસન માટેના તેમના માર્ગમાં માર્ગદર્શન આપવા માટે દર્દીઓને યોગ્ય સંચાલન આપવાનો પ્રયત્ન કરશે અને સારવાર અને પુનઃપ્રાપ્તિ દરમિયાન પરામર્શ અને તબીબી સુવિધાવાળા દર્દીઓને સહાય કરશે આપણે અહીંયા એટલું યાદ રાખવાનું છે કે ચંદીગઢમાં સૌ વખત આજે અપંગ ક્લિનિક છે તે શરૂ કરવામાં આવ્યું છે થોડું રિવિઝન જોઈ લઈએ મિત્રો તમને ખ્યાલ હશે જો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો ડેલી બેઝ ઉપર આપણે બે દિવસ પહેલાં ચર્ચા કરી હતી કે ઉત્તર ભારતનો પ્રથમ ડોગ પાર્ક છે તે ચંદીગઢના સેક્ટર બાવીસમાં બનાવવામાં આવ્યો છે આશરે ઓગણપચાસ લાખના ખર્ચે આ પાર્કમાં સ્વિમિંગ પૂલ પાળતા પાળતું પ્રાણીઓ માટેના સ્વિંગ્સ પાળતું પ્રાણીઓના તાલીમ આપવા માટેના સાધનો અને પશુ ચિકિત્સા જેવી સુવિધાઓ મળશે અહીંયા વાત કરી ઉત્તર ભારતના જો ભારતનો વાત કરીશ તો ભારતનો સૌપ્રથમ ડોગ પાર્ક છે તે હૈદરાબાદમાં બનાવવામાં આવ્યો છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવતી હોય ને તો કમેન્ટ બોક્સમાં લખી દેજો કે ભણવાની મજા આવે છે વિડીયો પસંદ આવ્યો છે અને વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો આજે તમને મારો અવાજ થોડો અલગ લાગશે કેમ કે થોડી હેલ્થ સારી નથી તો થોડો સપોર્ટ કરજો વિડીયોને પૂરેપૂરો જોઈને અને વિડીયોને લાઈક અને શેર કરીને સેકન્ડ સવાલ છે તાજેતરમાં કયા યુરોપિયન દેશે ઈચ્છા મૃત્યુને કાનૂની માન્યતા આપી દીધી છે તો જવાબ રહેશે પોર્ટુગીઝ કયા દેશે પોર્ટુગીઝે તો ચર્ચા કરી લઈએ મિત્રો એના વિશે પોર્ટુગીઝ સરકારે કાનૂની મૃત કાનૂની ઓકે ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપવાવાળું બિલ પસાર કરી દીધું છે આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું છે ને બાદમાં તે કાનૂન બની જશે ત્યારબાદ પોર્ટુગીઝ ઈચ્છામૃત્યુને લાગુ કરવાવાળો એટલે કે કાનિ કાનૂની માન્યતા આપવાવાળો વિશ્વનો સાતમો અને યુરોપનો ચોથો દેશ બની જશે મિત્રો પોર્ટુગલની વાત આવે ને તો તમારે સૌ પ્રથમ વસ્તુ યાદ રાખવાની છે જે આપણી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે શું છે ભારતમાં સૌ પ્રથમ યાદ રાખજો ભારતમાં સૌ પ્રથમ આવવાવાળી વિદેશી પ્રજા હતી તે હતી પોર્ટુગીઝ અને ભારતમાંથી જવાવાળી છેલ્લી વિદેશી પ્રજા હતી તે પણ હતી પોર્ટુગીઝ યાદ રહી ગયું દીવ દમણ ગોવા આ ત્રણેયમાં જે છેલ્લે ગઈ પ્રજાતિ બધી પોર્ટુગીઝ જ હતી સૌથી છેલ્લે ગોવામાંથી ગઈ હતી તો યાદ રાખવાનું અને બીજી વસ્તુ શું યાદ રાખવાની ક્રિસ્ટાયાનો રોનાલ્ડો એક મહાન ફૂટબોલર છે વિશ્વના તે પણ પોર્ટુગલના જ છે આટલું યાદ રાખવાનું છે પોર્ટુગલને તમે જોઈ શકો છો ભારતના ભારતના નહીં વિશ્વના મેપમાં અહીંયા આ જે છે પોર્ટુગલ છે બાજુમાં સ્પેન છે જેની કેપિટલ છે લિસ્બન કરન્સી છે યુરો અને પીએમ કોણ છે એન્ટોનિયો કોસ્ટા આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્રીજો સવાલ છે તાજેતરમાં એમેઝોન ના નવા સીઈઓ કોણ બનશે તો જવાબ રહેશે એનડી જેસી જેઓ તમે ઇમેજમાં જોઈ શકો છો જેઓ બનવાના છે એમેઝોન ના નવા સીઈઓ તો એમેઝોન ડોટ કોમ ઇંક ના સ્થાપક અને સીઈઓ ઝેફ બઝોસે જાહેરાત કરી છે કે તેઓ કંપનીના સી કંપનીની જે સીઈઓ પદ છે તે છોડવાના છે બે હજાર એકવીસના ક્વાર્ટર ત્રણમાં એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે અને એક જુલાઈ બે હજાર એકવીસથી અમલી બનશે એનડી જેસી જે હાલમાં એમેઝોન વેબ સર્વિસીસ છે તેના ચીફ તરીકે સેવા આપી રહ્યા છે તેઓ એમેઝોનના નવા સી ઈઓ બનશે ઝેબ વાત કરીએ તો સત્યાવીસ વર્ષ પહેલાં પાંચ જુલાઈ ઓગણીસો ચોરાણુંના રોજ ઇન્ટરનેટ બુક તરીકે કંપની શરૂ કરી હતી અત્યારે વિશ્વના નંબર વન તેઓ શું છે ધનિક છે સેકન્ડ નંબર પર કોણ છે સેકન્ડ નંબર પર છે તેનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તમને હિન્ટ આપી દઉં છું સ્પેસ એક્સ અને ટેસ્લાના તેઓ સી ઈઓ છે મિત્રો થોડું રિવિઝન જોઈ લઈએ આપણે ભણ્યા હતા ગઈકાલે કે હેનરી મોનિઝ ફેસબુકના પ્રથમ સી સી બન્યા છે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર માઇક્રોસોફ્ટના હાલમાં સી ઇ કોણ છે સંત્યા નાંદેલા છે અને ગૂગલના હાલમાં સીઈઓ છે સુંદર પિચય આ બંને મેં એટલા માટે અહીંયા દર્શાવેલું છે કેમ કે તેઓ બંને ભારતીય મૂળના છે અને આપણા પરીક્ષાની દ્રષ્ટિએ તે ઇમ્પોર્ટન્ટ છે એમેઝોનની વાત કરીએ એમેઝોનનો લોગો જોઈ શકો છો અને તેના ફાઉન્ડર છે ઝેફ બેઝોસ પાંચ જુલાઈ ઓગણીસો ચોરાણુંમાં સ્થાપના કરી હતી હેડક્વાર્ટર્સ સિટલ વોશિંગ્ટન સીઈઓ છે તેઓ પોતે જ ઝેફ બેઝોસ આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે એક લાઇક કરશો બધા મિત્રો ફક્ત તમે એક લાઇક કરી દેજો વધારે ના કરતા તો પણ આપણે જો ડેલી કરંટ અફેરનો આપણા જે લાઇકનો ટાર્ગેટ છે ને એક હજાર લાઇકનો એની કરતાં તમે ડબલ મને એચીવ કરી આપશો અને હું તમને સપોર્ટ કરીશ તમારા જે ડે તમે જે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરો છો ને તેના માટે તમને તે એચિવ કરવા માટે તમારો ગોલ એચીવ કરવા માટે ડેઈલી કરંટ અફેરના અને જીકેના રૂપમાં તો આજનો વિડીયોનો ટાર્ગેટ છે એક હજાર લાઇકનો તો સપોર્ટ કરો વિડીયોને લાઇક અને શેર કરીને ત્રણ મિત્રોને શેર કરી દેજો તેઓને પણ કહેજો કે તેઓ પણ ત્રણ મિત્રોને શેર કરી દે આ ઉપરાંત જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ડેલી કરન્ટ અફેરની પીડીએફ તમને બિલકુલ ફ્રીમાં મળી જશે આપણી આ ચેનલ પરથી ટેલિગ્રામ ચેનલ પરથી ત્યારબાદનો સવાલ છે એક્ચ્યુઅલી ચોથો સવાલ છે પણ બે દિવસથી અહીંયા એક લખાઈને આવે છે ઓકે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ ભાઈચારાનો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો જવાબ રહેશે ચોથી ફેબ્રુઆરી ચાર ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફ્રેટર્નિટી તો હ્યુમન એટલે કે ભાઈચારાનો દિવસ છે તે ચાર ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે આ દિવસ મનાવવાનો હેતુ શું છે કે વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મો અથવા તો માન્યતાઓ વિશે જાગૃતિ લાવવી સહનશીલતાને પ્રોત્સાહન આપવાનું છે આ ઉપરાંત લોકોને શિક્ષિત કરવાનું લક્ષ્ય પણ રાખે છે કે સહનશીલતા બહુમતી પરંપરા પરસ્પર યાદવ આદર અને ધર્મો અને માન્યતાઓની વિવિધતા માનવ બંધુત્વને પ્રોત્સાહન આપે છે ઇમ્પોર્ટન્ટ ડેની વાત થઈ છે તો અત્યાર સુધીમાં આપણે બે ઇમ્પોર્ટન્ટ ડે જોઈ ચૂક્યા છે એક તો બીજી ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડે અને બીજો ચાર ફેબ્રુઆરીના રોજ બે ઇમ્પોર્ટન્ટ ડે થઈ ગયા એક છે આંતરરાષ્ટ્રીય માનવ દિવસ બીજો છે વર્લ્ડ કેન્સર ડે જેની બે હજાર તો આટલું તમારામાંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પાંચમો સવાલ છે તાજતરમાં ઓક્સફર્ડ કયા શબ્દને વર્ષ બે હજાર વીસનો હિન્દી શબ્દ તરીકે નામ આપ્યું છે તો જવાબ રહેશે આત્મનિર્ભરતા કયો શબ્દ આત્મનિર્ભરતા છે તેને એ ઓક્સફર્ડ લેંગ્વેજ છે તેને બે હજાર વીસના હિન્દી શબ્દ તરીકે માન્યતા આપી છે નામ આપ્યું છે તો વિશ્વની અગ્રગણી શબ્દકોષ પ્રકાશક છે એટલે કે ડિક્શનરી છે ઓક્સફોર્ડ લેંગ્વેજીસ બે હજાર વીસનો હિન્દી શબ્દ બની ગયો છે આત્મનિર્ભરતા વર્ષનો ઓક્સફોર્ડ હિન્દી શબ્દ એવો શબ્દ અથવા તો અભિવ્યક્તિ છે જે પસાર થનારા લોકોની નૈતિકતા મૂળ અથવા વ્યસ્તતાને પ્રતિબિંબિત કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે આત્મનિર્ભર એટલે કે આત્મનિર્ભરતા આ શબ્દ પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે અસંખ્ય ભારતીયોની દૈનિક સિદ્ધિઓની માન્યતા આપતો હતો કે જેમણે રોગચાળાના જોખમોનો સામનો કર્યો હતો અને તેનાથી બચી ગયા હતા આત્મનિર્ભરતા તો એ યાદ રાખવાનું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે તાજતરફમાં ભારતમાં સૈન્ય વિમાન કરાવવાળી પ્રાઇવેટ કંપની કઈ બની છે એટલે કે ડેવલપ કરવાવાળી બનાવવાવાળી વિકાસ કરવાવાળી અહીંયા શું આવશે ડેવલપ કરવાવાળી તો જવાબ રહેશે ટાટા ગ્રુપ હવે ટાટા ગ્રુપ છે તેણે જર્મનીના સહયોગથી ભારતમાં મિલિટરી એરક્રાફ્ટનો વિકાસ કરશે ડેવલપ કરશે અને તેને બનાવશે ભારતમાં ફક્ત હિન્દુસ્તાન એરોનોટિકલ્સ એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચ એ એલ આ એક જ કંપની હતી જે પહેલાં આ મિલિટરી એરક્રાફ્ટ બનાવતી હતી પરંતુ હવે એક પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યું છે જે છે ટાટા ગ્રુપ ટાટા ગ્રુપની વાત થાય તો હેડક્વાર્ટર મુંબઈમાં ચેરમેન નટરાજન ચંદ્રશેખર અને સ્થાપના કરી હતી જમશેદજી તાતાએ સેકન્ડ સવાલ કે તાજેતરમાં કયા રાજ્યમાં ભૂગર્ભ જળ વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો ઉત્તર પ્રદેશમાં તો ઉત્તર પ્રદેશના સીએમ કોણ છે યોગી આદિત્યનાથ તેમણે જલ મિશન અંતર્ગત વિડિયો કોન્ફરન્સ દ્વારા આ જે ભૂગર્ભ જળ વેબ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે જેનો ઉદ્દેશ શું છે તો ગ્રામવાસીઓને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું એ પાણીના સેવિંગ કરવા માટે રિઝર્વ માટે ડેમ બનાવવા તળાવ બનાવવા વગેરે વગેરે છે ઉત્તર પ્રદેશની વાત થાય તો કેપિટલ લખનઉ છે સીએમ છે યોગી આદિત્યનાથ ગવર્નર છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશ ઉપરાંત બીજા પણ એક રાજ્યના તેઓ ગવર્નર છે તે કયા રાજ્યના છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આનંદીબેન પટેલની વાત આવેલ તમારે સૌ એ વસ્તુ યાદ રાખવાની છે કે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા તેઓ પરંતુ પરીક્ષામાં એવું પૂછાય કે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા તો ઇન્દુમતી બેન સીઠ આપશે ત્રીજો સવાલ છે તાઇતરમાં બોક્સિંગ ફેડરેશન ઇન્ડિયાના અધ્યક્ષ કોણ બન્યા છે અજય સિંઘ જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો અજય સિંઘ સ્પાઇસ જેટના ચેરમેન છે અને તેમણે આશીષ સેલરને હરાવીને બીજી વખત તેઓ પ્રમુખ બની ગયા છે પહેલાં પણ તેઓ જ પ્રમુખ હતા બોક્સિંગ ફેડરેશન ઇન્ડિયાની વાત કરીએ તો પચીસ ફેબ્રુઆરી ઓગણીસો ઓગણપચાસમાં તેની સ્થાપના થઈ હતી અને હેડક્વાર્ટર તેનું ક્યાં આવેલું છે નવી દિલ્હીમાં ચોથો સવાલ તાજેતરમાં એરો ઇન્ડિયાના તેરમા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું બેંગલુરુ કર્ણાટકમાં કઈ જગ્યાએ હવે બેંગલુરુના યલહેંકા એરપોર્ટ છે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું અને અમેરિકા આમાં પ્રથમવાર ભાગ લઈ રહી છે આપણા રક્ષામંત્રી કોણ છે રાજનાથસિંહ તેમણે આનું ઉદઘાટન કર્યું ત્રણ ફેબ્રુઆરીના રોજ ત્રણથી પાંચ ફેબ્રુઆરી આ ચાલી રહ્યો છે બેંગ્લુરુની વાત કરીએ તો તમારા મનમાં સૌ વસ્તુ ક્લિક થવી જોઈએ કે ભારતનું સિલિકોન વેલી બેંગ્લુરુ ભારતનું આઈટી હબ બેંગલુરૂ બેંગ્લુરૂમાં મોટી મોટી આઈટી કંપનીઓના હેડક્વાર્ટર આવેલા છે જેમ કે વિપ્રો ઇન્ફોસિસ આ ઉપરાંત ઇસરોનું હેડક્વાર્ટર વગેરે વગેરે તો એ પણ યાદ રાખવાનું છે બેંગલુરુ કોનું કેપિટલ છે કર્ણાટકનું જેના સીએમ છે બીએસ યદી યેદીયુરપ્પા ગવર્નર છે વજુભાઈ વાળા અને આપણે ગઈકાલે ભણ્યા હતા કે પરમદી ભણ્યા હતા યાદ છે કે સેન્ટ્રલાઇઝ એસી ટર્મિનલ રેલવે માટેનું રેલવેનું એસી ટર્મિનલ એ બેંગ્લુરુમાં બનવાનું છે સર એમ વિશ્વરૈયા જે છે તે તો આટલું યાદ રાખવાનું છે તમારે પાંચમો સવાલ તાજેતરમાં કોણે ટાટા સ્ટીલ માસ્ટર ચેસ ટુર્નામેન્ટ જીતી લીધી છે જોર્ડન વેન ફોરેસ્ટ જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો તેઓ નેધરલેન્ડના છે ને તેમણે આ ચેસ ટુર્નામેન્ટ જીતી લીધી છે ચેસની વાત આવે ને તો તમારે સૌ પ્રથમ એક વ્યક્તિનું નામ યાદ રાખવાનું જે રીતે ક્રિકેટનું નામ આવે અને સચિન તેંડુલકરનું નામ ના આવે એવું બને જ નહીં એ રીતે ભારતીયો જો હોય ભારતીયો માટે ચેસનું નામ આવે અને વિશ્વનાથ આણંદનું નામ ના આવે એવું બને જ નહીં ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર અને ભારતના પ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડના વિજેતા તમારે મને જણાવવાનું છે કયા વર્ષમાં તેમને આ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો વીસ જુલાઈના રોજ તમને ખબર હોવી જોઈએ વિશ્વ ચેસ દિવસ મનાવવામાં આવે છે ચેસના જે ચોખ્ઠા હોય છે ને ચોરસ ખાનાઓ એ કેટલા ખાના હોય છે ખબર છે કેટલા હોય છે સિક્સટી ફોર કેમ કે આમથી આઠ અને આમથી આઠ એટલે એટ ઇન્ટુ એટ એટલે ચોસઠ ઇઠિયો ઇઠિયો ચોસઠ તો આટલું યાદ રાખવાનું છે તમારે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે આમાં શું બંધ બેસતું નથી સીએનજી પેટ્રોલ ડીઝલ ક્લોરિન ગેસ તો આ બધું છે ને આ બધા બળતણ છે પરંતુ ક્લોરિન ગેસ બળતણ નથી એટલે જવાબ આપણો આ છે સેકન્ડ છે એમોનિયમ સાઈટ સાયનાઇટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતું તો ફેડરિક વોલર હતા કોણ હતા ફેડરિક વોલર ત્રીજો સવાલ છે લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે આપણે આઈ થિંક ત્રીજી ચોથી વખત આ સવાલ આવી ગયો નાઇટ્રસ ઓક્સાઇડ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે ચોથું છે સીએનજી શું છે તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે સીએનજી એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને પીએનજીનું તમારે મને જણાવવાનું છે ચલો પાંચમું છે ગતિ શક્તિ વડે વીજળી શક્તિનું ઉત્પાદન થતું રૂપાંતર થતું યંત્ર કયું તો ડાયનેમો શું કહેવાય ડાયનેમો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પ્રથમ સવાલ છે ઘેલો નદીના કિનારે આવેલા ઘેલો સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે તો રાજકોટ જિલ્લામાં રાજકોટનું નામ આવે એટલે તમારે શું યાદ રાખવાનું ખબર છે ગાંધીજી ભણ્યા હતા ને જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ આઈ થિંક આલ્ફ્રેડ હતી ને હા તે રાજકોટમાં આવેલી છે કબાડ ગાંધીનો ડેલો પણ રાજકોટમાં આવેલા છે યાદ રાખવાનું છે પણ એવું પૂછાય કે કીર્તિ મંદિર ક્યાં આવેલું છે તો શું આવશે તો શું આવે પોરબંદર ગાંધીજીનું નિવાસસ્થાન કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે અત્યારે સેકન્ડ છે ચંદનના વૃક્ષોનું મહત્ત્વ ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે આ સવાલ પણ બહુ વાર આવી ગયો બાલારામ બનાસકાંઠા બનાસકાંઠા પર બનાસકાંઠાનું મુખ્ય સ્થળ શું છે તો પાલનપુર છે અને સાબરકાંઠાનું મુખ્ય સ્થળ છે હિંમતનગર હિંમતનગર છે તે પહેલાં અહમદનગર તરીકે ઓળખાતું હતું અને અહમદનગર અને આપણું અમદાવાદ આ બંને કોણે બંધાયા હતા અહમદ બાદશાહે આ રીતે યાદ રાખવાનું મિત્રો આ રીતે તમને બીજા કોઈના નામ આવડતા હોય ને તો લખો અને મને જણાવજો કે જેનું પાર્ટ જેનું જે મુખ્ય સ્થળ હોય એ અલગ હોય જે રીતે મેં કીધું ને બનાસકાંઠાનું પાલનપુર સાબરકાંઠાનું હિંમતનગર તાપીનું વ્યારા પછી બીજું કયું યાદ આવે છે મિત્રો હા એવા તમને જે પણ યાદ આવતા હોય તે મને લખીને સપોઝ રાજપીપળા છે તે નર્મદા જિલ્લાનું મુખ્ય સ્થળ છે ત્રીજો સવાલ ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે તો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર છે તે પહેલા ઝાલાવાડ તરીકે ઓળખાતું હતું અને આપણું જે ભાવનગર છે તે ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું યાદ રાખજો આ બધું પૂછાય છે પરીક્ષામાં ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે તો હમણાં વાત કરીએ તે પ્રમાણે ભાવનગરમાં અને ભાવનગરનું નામ આવે એટલે તમારે બીજી વસ્તુ પણ યાદ રાખવાની કે ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન ભાવનગરમાં થાય છે બટાકાનું કઈ જગ્યાએ થાય છે ડીસામાં અને ભાવનગરમાં આવેલો છે એશિયાનો સૌથી મોટો જહાજ ભાંગવાનો વાળો અલંગમાં એ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે પાંચમો સવાલ જમેલસા પીરની દરગાહનું સ્થાન કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ રહેશે જૂનાગઢ તો આટલું તમારામાંથી યાદ રાખવાનું છે મિત્રો હું આશા રાખું છું કે તમને આ ભણવાની મજા આવતી હશે અને ખરેખર જો મિત્રો મજા આવતી હોય ને તો એક લાઇક અને ત્રણ શેર કરી દેજો કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખી દેજો કે મજા આવી છે હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલના જ્યાબો પ્રથમ સવાલ છે ભારતનો પ્રથમ ઇગ્લુ કાફે ક્યાં ખોલવામાં આવ્યો જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરનું નામ લઈએ એટલે સૌ પ્રથમ યાદ રાખવાનું છે ત્રણસો સિત્તેર નંબરની કલમ નથી રહી નાબૂદ થઈ ગઈ છે જમ્મુ કાશ્મીર હવે રાજ્ય નથી રહ્યું યુનિયન ટેરેટરી બની ગયું છે યાદ રાખી લેજો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આ બંને છે ને યુનિયન ટેરેટરી બની ગયા છે સેકન્ડ સવાલ તાજેતરમાં કયો દેશ એશિયન ઓનલાઇન શૂટિંગ ચેમ્પિયનશીપમાં મેડલ્સમાં ટોચ પર એટલે સૌથી વધારે મેડલ જીત્યા તો આપણા દેશ ભારતે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ દેશનું પ્રથમ સેન્ટ્રલાઇઝ એસી ટર્મિનલ એસી રેલવે ટર્મિનલ ક્યાં બનાવવામાં આવશે હમણાં જ મેં તમને વાત કરી અને સેકન્ડ સવાલ તાજેતરમાં વર્લ્ડ કેન્સર ડે ક્યારેય મનાવવામાં આવ્યો આની પણ વાત હમણાં મેં કરી દીધી બંને સવાલો વિશે તમને બંને સવાલોના જાબો તમને આવડશે જ જો તમે આ વિડીયો પૂરેપૂરો અને ધ્યાનથી જોયો હશે અને જો જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષા પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જબોની સાથે મિત્રો હું આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે